હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા અને ફ્રેશ અને એનર્જેટિક વ્લોગ માં. ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ પપ્પા, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ પપ્પા. ને આજે બુધવારે એટલે પપ્પા ને આજે રજા. અત્યારે ને પપ્પા મમ્મી ને હેલ્પ કરાવતા હતા અત્યારે થોડો ઘણો કામ માં, કે આજે રજા હે તો લાવ તારી હેલ્પ થઈ જાય ને આપણે બધા મળી મળી કામ કરી નાખી ગયા. ગવાર, બટેકા, રોટલી, રસ, બધા પોત પોતાનું કામ કરી નાખ્યું. હવે હું મારું કામ કરી નાખું. મમ્મી હે ને મશીન માં ઓલું નાખી દીધું તો એને કરી નાખું. ચાલો દર્શન દઈ દો, તમે બપોર પછી દેખાવો વ્લોગ માં. દરરોજ સવારે, ગઈકાલે કહું એટલે કહું. સરસ સુવિચાર, એક નંબર. બધાને બહુ ગમે ને બધા કેક. તારા સુવિચાર એક નંબર હોય, ખુશી. થેન્ક યુ બધાને. અરે વાહ, કઈ નઈ, જો સવાર માં નાસ્તો ને એવું બધું કર્યું અને બેઠા ને મમ્મી ની રસોઈ બનાવે હે, પછી જમી લઈ કા. હા પછી જમી લઈ. હવે સર્વિસ માટે કઈ દીધું એ કીધું, ભાઈ તું હે ને આજે સર્વિસ માં કરી જાય. હું કેટલાય દીધી ફોન કરું 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 ભૂલી જાવ પાછું. એટલે આજે હે ને ફોન સવાર માં જેવો ઉઠ્યો ને એવો પેલા જ ફોન એને કર્યો એસી વાળા ને, કીધું આજે એને એસી છે ને સર્વિસ કરી નાખ ભાઈ, નકર હે ને મારી ઘરવાળી મને મારશે. લેવા દો, કઈ નઈ, નો કઈ યાદ આવ્યું એટલે ઈ બોલ લખ્યું યાર. ના ના વરી, કીધું હે આજે તો ગઈ રાતે પાણી પડ્યું ને વરી આજ નો કરાવું તો વારો ચડી જાય મારો. આજ તો કરાવું તો પડે ને, કાલ છાટી. મેં કીધું આ છાટી છાટી ક્યાં આવે, મેં કીધું પેલા તો હું, મને તો આઈડિયા નઈ કે એસી માંથી થોડી છાટી આવી એ બોલ. થાય થાય એવું ઘણી વાર, બહુ સર્વિસ માં વાર લાગી ગયો અંદર કોઈ કચરો રહી ગયો હોય ને ઓલરેડી એટલે થાય એવું. તો કાલ રાતે હે ને મને કેવું થયું ખબર હે, 12:30 જેવું થઈ ગયું હશે ત્યારે હે ને મને ઈચ્છા થઈ ગઈ ભાખરી અને શાક ખાવાની. બોલો, ખબર નઈ કેમ ક્રેવિંગ્સ થતી હશે. તો મેં મારે રાત્રે હાળાબાર ભાખરી ને બટેકા ને શાક રસા વાળું બનાવી દીધું, ખાઈ લીધું. બોલો, ખબર નઈ કેમ રાતે અચાનક સાંજે ખાતું હતું તોય, પછી સાંજ નું તો પશુ હોય કે કઈ આપડે બધું વાસણ ને બધું ક્લિયર કરી નાખ્યું હોય, રાતે પાછી મને ઈચ્છા થઈ એમ પાછું મમ્મી એ બનાવી દીધું ત્યારે ખાધું. બોલો, પછી ઉતી પછી હે ને હક થયું, ત્યાં સુધી હક નથી થતું કે કઈ ખાવું કઈ ખાવું કઈ ખાવું કરતી હતી. ઈચ્છા પૂરી થઈ જાય પછી કઈ વાંધો નહી. તો જો અત્યારે હે ને ઉઠા અને ઉઠીને અત્યારે ડિસ્કશન સીધું કરવા બેસી ગયા કે આપડે 400 કે માં શું કરશે, કારણ કે હવે થઈ જ જશે. બધાય ધ્યાન રાખો, બહાર નીકળો ત્યારે કઈ પણ વસ્તુ ઉડતી ઉડતી આ ગમે તે માથા માં હું સમજું. બધાય અત્યારે ધ્યાન રાખો એવું છે. કબુ આવી ગયા, જો તમને કીધું ને ખુશી બહાર નીકળે, બે દીદી નતા આવતા ખુશી બહાર નીકળી તો આઈ જાય.
કેવો આમ જેવી જતા હતા જેવી આજ બપોર બહાર નીકળી ને બે યાર બે એવા બેઠા એને એવા બેઠા હોય ને સરસ પપ્પા ની ગણતરી કન્ફર્મ હશે. પપ્પા કઈ છે પપ્પા કેદી થાય છે? ત્રણ તારીખે થઈ જવા છે. એટલે પપ્પા ને ડેટ આવી રહી છે. અમને બધા ગણતરી કરી નાખી છે કેદી થાય છે એમ બોલો. જે પ્રમાણે ફોલોવર બધું આવે ને એ પ્રમાણે પપ્પા ગણતરી કરે કે આટલા આટલા આવે. એટલે કાલે જ કહેતા ખુશી કા બે કા છેલ્લે ત્રણ તારીખે થઈ જવા જોઈએ કે પપ્પા ને આ બધું ગણતરી નું બહુ વારે કડીએ જોતા ને પપ્પા ને તમારે ઈ કામ ને કમેન્ટ નું કામ ને બધી કમેન્ટ નું એને પપ્પા ને એને વાંચી લે પછી અમને કે આ કોમેન્ટ હતી તમે બધા વાંચી હતી ને અમે કઈક આ અમે વાંચી હતી. બ્યુટી પાર્લર માં લઈ જાય બ્યુટી પાર્લર માં એટલે કોને તને નો સમજ પડી ને આપડે બધા ટેડી બિયર ને બ્યુટી પાર્લર માં લઈ જવાના એટલે બ્યુટી પાર્લર ત્રણ દિવસ હુકાવા પડે ને નીકાળવા પડે. હાલા ત્યાં નાખી દઉં ટેડી ને હું. આપણા ઘર માં ક્યાંથી આવ્યું? કોને ચાલુ કર્યું આવું બધું પાન ઉપવાસ ખાવાનું? તમે પપ્પા આવીશો એક હતા તો ક્યાંથી આવ્યું? મોબાઈલ પડી જાય મારો મોબાઈલ આ પવન માં મારો મોબાઈલ ઉડી ગયો. બોલો હું નો ઉડી જાઉં ધ્યાન રાખજો આશીષ. હજી વધશે તમે ચિંતા ન કરો. બધા ખાવું ને ખાવું એ સાબિત થઈ જાય. ખાવા તો જોઈએ ને બટ હા જયારે કઈ નતું ત્યારે મને કઈ ટેન્શન નતું. હવે તો હું પ્રેગ્નેન્ટ છું તો હવે શેનું ટેન્શન? અમુક નું સારું વેટ તો વધવું જ જોઈએ. હવે ખેડ માં એકલા જેવા ન રહેવાનું હોય. નાસ્તો કરી લે બધા એનો નાસ્તો કરી લે. હાલો મમ્મી આપડે આપડો નાસ્તો કરી કઈ. મમ્મી નું એને ખાવાનું એકદમ જબરું જબરું યુનિક યુનિક વસ્તુ હોય. બપોરે રોટલી હોય હારે આલુ સેવ હોય હાલે બપોર મોરા ગાંઠિયા હાલે પછી કઈ પણ જીવ હોય નહીં હાલે મમ્મી ને. ખુશી દીદી કોકોનેટ વોટર ન પીતા એ નહી સારું અત્યારે એમ તો. અને ઇન્સ્ટાગ્રામ માં ઘણા એ કીધું કા ઇન્સ્ટાગ્રામ માં જે મેં લિસ્ટ ખોયરું ને તો બધા એમાં મેસેજ આવી જતો ખુશી દીદી કોકોનેટ વોટર ન પીતા. તો મને મને ખબર નહોતી કે એમ કે કોકોનેટ વોટર ગરમ. અમને તો ડોક્ટરે કીધું હતું કે તમે પી શકો એવું નથી કે કોકોનેટ વોટર સાઈડ ઇફેક્ટ નથી. જાય ને આપણે આ વખતે આપણે અમારે હે ને 7 તારીખે જાવાનું છે. 7 તારીખે અમારે છે. હવે ત્યારે હું કે હે ડોક્ટર મારા ડોક્ટર ને ક્લિયર પૂછવું હે કે કોકોનેટ વોટર પીવાય ન પીવાય શું ફાયદો.
ફાયદો કે હું એમાં વાંધો પડે બધું મારે ક્લિયર પૂછવું છે. મારે ડોક્ટર શું કહે ને ખબર પડે. ઓકે પૂછી લેજે. અને મને એમ થોડું કે કન્ફ્યુઝન દૂર થઈ જાય એમાં. કઈ વાંધો નહીં. કારણ કે બે જેટલું હાઈબ્રુ તો એમાં કોકોનટ વોટર પીવાનું. પછી એ અત્યારે પીધું નથી હમણાં તો કે હાઈબ્રુ. પછી તમે લોકોએ સજેસ્ટ કર્યું ને કે દીદી નો પીતા એમ, એટલે મને આમ કન્ફ્યુઝ થઈ ગઈ. સિરિયસલી હું મેં કોકોનટ વોટર હવે નથી પીવું મેં. હવે જ્યારે ડોક્ટર કહે ને પછી હવે જોઈ ત્યાં લગી કાંઈ આપણે પીવું નથી. થેન્ક યુ સો મચ જો તમે લોકો મને આટલું બધું સજેસ્ટ કરો હો કે એટલી બધી કોમેન્ટો આવે. તમે મારા માટે તમારો પોતાનો ટાઈમ કાઢીને મને તમે કયો હો કે ખુશી બેન આમ કરાય, ખુશી આમ કરાય, બેટા આમ ન કરાય. તો થેન્ક યુ સો મચ જો તમે લોકો હો ને એટલે આ બધી ખબર હોય. હાલો ક્લિયર. હવે મમ્મી ને એમ જ હતું કે કોકોનટ વોટર પીવાય એમ. મિક્સ રિવ્યુ હોય કે ઘણા કેક પીવાય, ઘણા કે ન પીવાય. બાકી મોસ્ટ ઓફ ડોક્ટર બધા કેમ કહે કે તમે પી શકો કોકોનટ, કઈ એસિડિટી નો પ્રોબ્લેમ હોય ને તો ન પીવાય. ને મેઇન કોકોનટ વોટર હે ને અવોઇડ કરવાનું રીઝન જ ઈ કે એસિડિટી વધારે, એસિડિટી વધારે થાય એસિડિટી પર. ને પીવું હોય તો સવારે જ પીવાનું, સવારે બપોર પછી નહીં પીવાનું એમ. તો કઈ નઈ અત્યારે તો આપણે અવોઇડ કરી હી, પણ પછી આપણે પૂછી પૂછી પછી તમારી વાત કરશું. પછી પાછો હું ને આનું હવે અમારે ડોક્ટરે શું કમને ક્લિયરલી શું કહે ને ઈ તમે હજી કોમેન્ટ કરો છો કે તમારામાં માથું ધોવાય છે. તમારામાં શ્રીમંત ને એવું નથી આવતું તો અમારામાં તો માથું ને એવું ધોવાય છે. અને હજી એક કોમેન્ટ હતી કે અમે લેવા પડે છે, અમારામાં શ્રીમંત થાય છે. અમે કડવા પટેલ છીએ, અમારામાં નથી થતો શ્રીમંત. હા અમારામાં નથી થતો. હા એટલા માટે પછી તો એરવોશ કરવાનું. હા શ્રીમંત અમારે જે થતો એટલે પછી એરવોશ નહીં તો કરવાનું. હા નકર ઈ મને ખબર હે કે શ્રીમંત થતું હોય ને તો ત્યાં લગી એરવોશ નહીં કરવાનું એવું હોય ને. હા એવું કંઈક હોય છે. હા એવું. મારી ફ્રેન્ડ ઘણી હે ને તો બધી મારી વાત કરતી હોય ને એટલે મને ખબર હોય કે એટલે ઈ બે ત્રણ એવી કોમેન્ટ હજી ઘણી આવે કે તમે કે હાલે શ્રીમંત પેલા આવરી હતી તમે કપડા ની. ને મોસ્ટ ઓફ અમારે કે કોરું કપડું ન પહેરાય ને એવી કોમેન્ટ. કોરું કપડું ન પહેરાય. હા તો અમને મોસ્ટ ઓફ વોશ કરી જ નાખી પેલા. એટલે શું હોય કે નવા કપડા લાવે પેલા જ હું વોશ કરાવી તો મારી એક ફિક્સ છે. તો શું હોય કે બધાય ટ્રાયલ કર્યા હોય એટલે ઘરે આવીને પેલા વોશ થઈ જ જાય. હા અને ઓમે હું કુર્તા ને વોશ કરી જ નાખું. બસ કેટલા ચડે કઈ નક્કી નહીં. પછી એને ફિટિંગ હોય એટલે કઈ ઉપાધી નથી. હા એટલે કઈ નહીં આપણે કોકોનટ વોટર ને પૂછી લઈશું. પૂછી લઈશું. અને થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ કે તમે લોકો મારી આ પ્રેગ્નન્સી ની જર્ની માં મને આટલો બધો સપોર્ટ કરો હો અને સાચું અને ખોટા ની બધું મને કીઓ હો. થેન્ક યુ. જો મમ્મી હે ને રાત ની રસોઈ ની તૈયારી ચાલુ કરી દીધી હે. આજે છે આલુ પરોઠા. હમ આલુ પરોઠા બનાવ્યા મમ્મીએ મસ્ત મજાના. આલુ પરોઠા તાવીએ તમે આવો. હા હા તમે હાલો ખાવા. ને મમ્મી આજે આને આલુ પરોઠા બે છે ને આલુ પરોઠા ખુશી હરવે ને બટર માં કરી નાખજે. મને ખબર છે દીકરા તેલ વાળા એને આપવાય નથી. હા એને બટર વાળા નથી. હા હાલો બધા આલુ પરોઠા ખાવા. આલુ પરોઠા ને ચા. આલુ પરોઠા ચા. અથાણું ભાવે તો અથાણું. હા એ તો આપડે અથાણું હોય એમને અથાણું ખાવું હોય તો હાલો. બાકી આયરે લીલી ચટણી ની એ બનાવવાની છે તો ઈ બનાવવાની તૈયારી હું ચાલુ કરી દઉં. મમ્મી કીધું તમે. હા હું પરોઠો બનાવું કે આ ચટણી બનાવી. ચટણી નો ડિપાર્ટમેન્ટ આપણો છે દર વખત ની જેમ બેસાની જેમ. અરે વાહ વાહ મમ્મી મસ્ત ચડી નાખ્યું આલુ પરોઠા. તો જો અત્યારે હે ને નવરા થઈ ગયા ને અત્યારે હે ને અમે ત્રણેય અહીંયા મંડળી જમાવી. અમારી રાઈત ની મંડળી હમણાં થી તો દરરોજ ની મંડળી હોય અમારી ત્રણ ની મંડળી બેઠા જ હોય. શું નવરા થાય તો પછી શું કરવાનું હોય. પપ્પા હોય ના કરો તો વળી હોલ માં બેહવાનું કે પપ્પા અત્યારે હોય ગયા ને તો અહીંયા નો બેઠા ને અહીંયા જમાવી દીધી મને. અહીંયા બેઠા છે ત્રણેય. મજા આવે વળી અવાજ થાય ને આપણે. હા અમાર ત્રણેય ને જરાક લાઉડ સ્પીકર વધારે. મારે તને ગિફ્ટ આપવી છે.
લગન બગન પહેરવા થાય ના ના હવે આમ જો તો જો દીકરા તને વાત કહું આશીષ પ્રેમથી આપે હું પ્રેમથી આપું ને તારે સ્વીકારી જ લેવાનું શું કામ સાંભળ મારી વાત તું મારે દીકરી હોય એની ઘરે આવું કઈ ખારું હોય તો મારે લઈને જવાની ફરજ નથી કેટલી હોય પછી એમ બીજી કઈ ગિફ્ટ આપો એવું થોડું ગોલ્ડ ની દેવાની ગોલ્ડ ની હારી પડે ને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય મારી મોંઘું એટલા હોના બાટલા કંઈક કરાવે દીકરા ભલે તારે યોગ્ય લાગે એવું મારે બધું પડ્યું હું વીટ્યું કેટલી પડી હું કઈ પહેરતી નથી ખોટા ખોટું કરાવું એમ કરાવણ શું થયું ગોલ્ડ તો સારું ને ક્યાં આપણે ખોટા રૂપિયા નાખતા હોય તો વાત અલગ હે કે તને તારું પાટલા થઈ જાય ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય બધું થઈ જાય એ કઈ રે પછી જોઈ જાય પછી જોઈ જાય એટલે ક્યારે તું કે ને ત્યારે બસ તો હું કહીશ તમને બસ તું કે ત્યારે ઓકે સાંભળ દીકરા મારી વાત જો મારી દીકરી ઘરે પ્રસંગ હોય ટાણવું હોય તો અહીંયા જ લઈને જાવ તો સારું લાગે ને પછી લઈને જાવ તો હું સારું લાગે કે તું મને ઘરવાળો નહી મળે ઘરવાળો અમે કીએ રાખી દેજે જયારે ઈચ્છા થાય ત્યારે પહેરવાનું લોકર નું ભાડું તો એટલું જ જવાનું એક મૂકો બે મૂકો આટલું રાખો ઈને થવાનું ઈ તો એને ખુશી લગન માં તો મેં કીધું જો મારી દીકરી નથી મારે એક જ પ્રસંગ આવો બધા નંગ કરાવી નાખો એટલે પછી માથા કૂટો તમને ખબર ગોલ્ડ તો આમ કઈક પહેરતી નથી એ વાત સાચી હે પણ આ તો હોય કે કઈ 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 જાવ આવો હારું ઓલું હે તો આપણે કરાવી નાખી એ બાબતે એક આપણી યાદગારી રહી જાય યાદગીરી રહી જાય યાદગારી હું યાદગીરી રહી જાય ને બધું રહી જાય એમ અરે મારા લોચા તો હોય જ અમે બે નક્કી કરે ગમે ત્યારે કરી લઈ તું તો આખો દી રૂમ માં અત્યારે અત્યારે તમને બહુ મજા આવે તમે બે નક્કી કરી લીધું ખબર હે ખુશી અમે નક્કી કરશે એટલે ખુશી ના જ પડવાની હે એ તમને ખબર જ હોય ને પછી કરાવજો પછી હું તમને કહીશ પર્સનલ એવું એક શેર કર્યું હતું કે ખુશી થી તમે બહુ લકી હો કે મારી જયારે પ્રેગ્નન્સી હતી ને ત્યાં કે મારે તો મારા સાસુ ને સસરા તો હયાત નતા કે મારા હસબન્ડ વાઇફ ને બહુ તકલીફ પડી હતી કે અમે બે હે ને 7 મહિના સુધી બહાર થી લઈને ખાવાનું મગાવવું પડ્યું તો બોલો એવી કન્ડિશન માં રિયલી બહુ તકલીફ પડે આ બધી વસ્તુમાં ગયડા નો હોય આપડા આઈડિયા ત્યારે ભલે હો વર્ષ ના બા હોય ને તો ઈ તમને ધીરે ધીરે કરીને જમાડી દે હા ઈ વાત સાચી ઈ વાત સાચી કે ગમે એવા ગયડા ગઈ ઘરમાં હોય ને તો ઈ થોડુંક બહુ હાલી નો ઉભું રહી તો એ રસોડે ઉભા રહીને આપણે રાંધી ખવડાવી દે અને આખી જે જર્ની હે ને આપણી લાઈફ ની એમાં એક જ એવો મોડ આવે હે કે જ્યારે વહુ ને સાસુ ની જરૂર હોય દિલ થી એમ હા ત્યારે બાકી તો હું હોય કે વહુ બધું કરી જ લે ઓબેસલી બાકી તો કામ કરે કરતે જ હોય ને પછી હું હોય કે વહુ ને ફરજ જ છે કે પછી વહુ
સાસુની સેવા કરવાની જ છે આખી જિંદગી, કરે જ છે બસ. તો ખાલી એક ટાઈમ એવો હોય કે જ્યારે માં બનવાની હોય ને ત્યારે એના સાસુની એના હસબન્ડ તો ઓબ્વિયસલી હોવા ને બધાય આઈ રહે, હસબન્ડ પણ એના સાસુની એને એટલી જરૂર હોય અને સાસુ સમજદાર હોય અને એવું કેર કરતા હોય ને એટલે એની જિંદગી બહુ સુંદર અને એવી શાંતિથી જાય ને એમ દિલથી ઓલું થાય ને ખુશ રહીએ. પેઇનફુલ જર્ની જાય ને તો એક ઓલું રહીએ કે આ જર્ની મારી બહુ ખરાબ રહી. હા, એટલા માટે છે ને એક જ એવી જરૂર. અને છેલ્લે જયારે મા બાપ ગઈઢા થાય ત્યારે ઓબ્વિયસલી વહુ ની જરૂર હોય કે વહુ એની સેવા કરે. બે ટાઈમ એવા હોય જયારે વહુ ને હાહુ ની જરૂર પડે ને હાહુ ગઈડા થાય ત્યારે વહુ ની જરૂર પડે. આ એક હાહુ વહુ નો સંબંધ રહ્યો ને એમાં આ એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ મેં આ નોટિસ કર્યું એમ. હા, તો ચાલો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયો ને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઈટ.